પાઠ 14 આપણી માતૃભૂમિ બરાબર માતૃભૂમિ એટલે કે આપણા ભારત દેશની વાત આપણે કરશું ભારત મારી માતૃભૂમિ છે અમારો જન્મ ભારતમાં થયો છે અમે બધા ભારતીય છીએ આ નકશો જોઈને સમજી ગયા કોનો છે આપણા દેશનો જો વિવિધ જાતિના લોકો રહે છે કે નહીં છતાં બરાબર બધા એક બનીને રહે છે એટલે કે ભારત મારી માતૃભૂમિ છે માતૃભૂમિ કોને કહેવાય તો જ્યાં જે વ્યક્તિનો જન્મ થયો હોય તેની માતૃભૂમિ કહેવાય અમારો જન્મ ભારતમાં થયો છે એટલે અમે બધા ભારતીય છીએ ભારત એક વિશાળ દેશ છે અને ત્યાં ઘણા બધા ભારતીયો છે અમે બધા ભાઈ બહેન છીએ કારણ કે અમે ભારતના સંતાન છીએ ભારત એક સુંદર દેશ છે અમને અમારા દેશ ઉપર ગૌરવ છે બરાબર ભારત એક શું છે વિશાળ દેશ છે મોટો દેશ છે અને ભારતમાં ઘણા બધા ભારતીયો રહે છે તમે જુઓ છો કે વિવિધ જાતિના લોકો બરાબર ભારતમાં રહે છે અને બધા સંપીને એક સાથે રહે છે અને એટલે અમે બધા ભાઈ બહેન છીએ કારણ કે બધાનો જન્મ ક્યાં થયો છે ભારતમાં થયો છે એટલે આપણે બધા ભાઈ બહેન છીએ અને આપણે ભારત માતાના સંતાન છીએ કોના સંતાન છીએ ભારત માતાના
ભારત એક સુંદર દેશ છે, ખરેખર ભારત એક બહુ સુંદર દેશ છે. જો આપણા દેશમાં એટલી બધી સુંદર જગ્યાઓ આવેલી છે ને કે આપણે વિદેશ ફરવા જવાની પણ જરૂર રહે નહીં, એટલા સુંદર આપણે અહીંયા સરસ મજાના ફરવાના સ્થળો છે. અમને અમારા દેશ પર ગર્વ છે. દરેક બાળકે પોતાના દેશ ઉપર ગૌરવ હોવું જોઈએ, અભિમાન હોવું જોઈએ કે ના આ મારો દેશ છે. એમ નહીં કે ના, અરે મોઢું ન બગાડાય કે આ મારો દેશ નહીં. હંમેશા કેવું હોવું જોઈએ, ગૌરવ હોવું જોઈએ, અભિમાનથી કેવું જોઈએ, આ દેશ ભારત મારો દેશ છે. બરાબર. તો વિદ્યાર્થીઓ, આપણે આપણા દેશ માટે પણ શું કરવું જોઈએ? આપણે ત્યાગની ભાવના હોવી જોઈએ અને દેશ માટે કંઈક ને કંઈક કરી છૂટવું જોઈએ. કારણ કે આપણો ભારત દેશમાં જન્મ થયો છે, તે આપણને ઘણી બધી વસ્તુઓ આપે છે. હવે આપણે ફકરો એકવાર મારી સાથે વાંચી લેજો. ભારત એક વિશાળ દેશ છે ને ત્યાં ઘણા બધા ભારતીયો છે. અમે બધા ભાઈ બહેન છીએ કારણ કે અમે ભારત માતાના સંતાન છીએ. ભારત એક સુંદર દેશ છે અને અમને અમારા દેશ પર ગૌરવ છે. હવે પ્રશ્નો જવાબ, નીચે આવેલા પ્રશ્નો જવાબ જુઓ. બધા ભાઈ બહેનો ભારતીય કેવી રીતે છે? કારણ કે બધાનો જન્મ ભારતમાં થયો છે. બરાબર. કારણ કે બધાનો જન્મ ભારતમાં થયો છે. આપણી માતૃભૂમિ કેટલી મોટી છે? તો આપણી માતૃભૂમિ વિશાળ છે. શા માટે માતૃભૂમિ કહેવાય છે? કારણ કે આ દેશમાં આપણો જન્મ થયો છે માટે ભારત માતૃભૂમિ કહેવાય છે. હવે પ્રશ્ન જો ફરીથી એકવાર જોઈએ. બધા ભાઈ બહેનો ભારતીય કેવી રીતે છે? કારણ કે બધાનો જન્મ ભારતમાં થયો છે. આપણી માતૃભૂમિ કેટલી મોટી છે? તો આપણી માતૃભૂમિ વિશાળ છે. શા માટે આ માતૃભૂમિ કહેવાય છે? કારણ કે આ દેશમાં આપણો જન્મ થયો છે માટે ભારત માતૃભૂમિ કહેવાય છે. હવે બ, આપેલા વિધાનો સામે ખરા ખોટાની નિશાની કરવાની છે. બધા ભારતીય એક છે, વાક્ય કેવું આવશે? સાચું. કારણ કે આપણે બધા ભારતીય એક છે ને. બધા ભારતીયો ભારતમાં રહે છે? ના, કેટલાક વિદેશમાં પણ રહે છે ને, નોકરી કરવા ગયા હોય, ધંધા અર્થે ગયા, અથવા આપણા દેશમાંથી એમને મૂકવામાં આવ્યા હોય કોઈ કામ માટે. તો બધા ભારતીયો ભારતમાં રહે છે તો ખોટું. આપણને આપણી માતૃભૂમિ પર ગૌરવ છે તો આ પણ સાચું. આપણી માતૃભૂમિ સ્વતંત્ર દેશ છે. શું આપણે કોઈના ગુલામ છીએ? ના, આપણી માતૃભૂમિ એ સ્વતંત્ર દેશ છે. હવે તમારે આપેલ વાક્યમાં રંગ ભરવાના છે. બરાબર. તો તમારે તમારી એક નોટમાં સરસ રીતે આવું ડબલ અક્ષરે લખવાનું છે અને એમાં તમારા મનગમતા કલર પૂરવાના છે. કોઈ એક કલર કહીને પણ સુંદર રીતે તમે એ લખી શકો છો. તો તમારા આ ડબલ અક્ષરે ભારત મારી માતૃભૂમિ છે એ નોટમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ છે પૂર્ણ થાય છે. જય હિન્દ.